હેલો મિત્રો, હું છું આપનો મિત્ર બહાદુર પટેલ અને સ્ટડી ફોર ગુજરાત એક્ઝામ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ભારતના બંધારણના ખૂબ જ અગત્યના એવા રાષ્ટ્રપતિ ટોપિકની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. હવે મિત્રો, આ ટોપિક એટલો બધો અગત્યપૂર્ણ છે, એટલો બધો મહત્વનો છે કે એમાંથી ક્લાસ 1-2 થી લઈને ક્લાસ 3 સુધીની પરીક્ષામાં હંમેશા પ્રશ્નો પૂછાતા રહેતા હોય છે. હવે આ ટોપિકનો આપણો પ્રથમ ભાગ રહેશે, એની પછી કન્ટિન્યુ આપણે જે પણ છે લેક્ચર અપલોડ કરતા રહીશું. તો વિધાઉટ વેસ્ટ ઓફ ટાઈમ ચાલો શરૂ કરીએ. હવે મિત્રો, એક વસ્તુ હંમેશા ધ્યાન રાખજો કે શાસન વ્યવસ્થા બે પ્રકારની હોય છે. એક હોય છે અધ્યક્ષાત્મક શાસન વ્યવસ્થા અને બીજી હોય છે સંસદીય શાસન વ્યવસ્થા, બરાબર. હવે આ બંનેમાં તફાવત શું હોય છે, બંનેમાં શું ફરક છે? તો સૌપ્રથમ છે કે સંસદીય શાસન વ્યવસ્થામાં કાર્યપાલિકા અને વ્યવસ્થાપિકા વચ્ચે નજીકનો સંબંધ હોય છે. કેમ કે આપણે જાણીએ છીએ કે રાષ્ટ્રપતિ, પછી છે ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, તો આ બધા ક્યાંથી આવે છે? સંસદમાંથી આવે છે, બરાબર છે. તો સ્વાભાવિક છે કે એમની વચ્ચે નજીકનો સંબંધ હોય, બરાબર. હવે બીજું જોઈએ કે સંસદીય શાસન વ્યવસ્થા એ હંમેશા બે પ્રકારની હોય છે. એક હોય છે વાસ્તવિક કાર્યપાલિકા અને બીજી હોય છે નામમાત્રની કાર્યપાલિકા, બરાબર છે. હવે આજે આપણે જેની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ રાષ્ટ્રપતિ, બરાબર, એ આ જ નામમાત્રની કાર્યપાલિકાના વડા હોય છે. જ્યારે અધ્યક્ષાત્મક શાસન વ્યવસ્થા છે એમાં આવો કોઈ જ ભેદ હોતો નથી. અને જો એનું ઉદાહરણની વાત કરીએ તો અમેરિકામાં જે શાસન વ્યવસ્થા છે આનું બેસ્ટ ઉદાહરણ છે, બરાબર. હવે આગળ જોઈએ તો આ સંસદીય વ્યવસ્થામાં રાષ્ટ્રપતિનું શું યોગદાન હોય છે, કેવી રીતે ચૂંટાય છે અને તેમની યોગ્યતાઓ વગેરે બાબતોની ચર્ચા આપણે આ લેક્ચરમાં કરીશું. તો સૌપ્રથમ જોઈએ કે રાષ્ટ્રપતિના પદનો ઉલ્લેખ ક્યાં કરેલો છે. તો ભારતના બંધારણના અનુચ્છેદ 52માં તેમના પદનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, બરાબર. હવે જોઈ લઈએ કે તેમની યોગ્યતાઓ, કઈ કઈ યોગ્યતાઓ હોય તો વ્યક્તિ ભારતના રાષ્ટ્રપતિ બની શકે છે. તો જોઈએ, સૌપ્રથમ તો ભારતનો નાગરિક હોવો જોઈએ. ઘણી ચોપડીઓમાં મેં જોયું છે કે મૂળ રૂપથી ભારતનો નાગરિક હોવો જોઈએ, પણ બંધારણમાં એવો કોઈ મૂળ રૂપથી એવો કોઈ ઉલ્લેખ છે નહીં, બરાબર છે. તો એક્ઝામિનર આવું કંઈક લખી દે તો આપણે ધ્યાન રાખવાનું છે કે ભારતનો નાગરિક હોવો જોઈએ, મૂળ રૂપથી એવો કોઈ ઉલ્લેખ બંધારણમાં છે નહીં. હવે સેકન્ડ છે કે ઓછામાં ઓછી ઉંમર 35 વર્ષ હોવી જોઈએ. દેખો મિત્રો, અહીંયા ઓછામાં ઓછી ઉંમર 35 વર્ષ હોવી જોઈએ એનો ઉલ્લેખ છે, પણ વધુમાં વધુ ઉંમરની કોઈ પણ મર્યાદા નક્કી કરવામાં આવી નથી. થર્ડ છે કે લોકસભાના સભ્ય બનવાની યોગ્યતા ધરાવતા હોવા જોઈએ. શું કહે છે? જે લોકસભા છે એના સભ્ય બનવાની યોગ્યતા ધરાવતા હોવા જોઈએ, બરાબર છે. કદાચ એક્ઝામિનર એવો લખી દે કે લોકસભાના સભ્ય હોવા જોઈએ, તો આપણે એમાં છેતરાવાનું નથી, બરાબર. અહીંયા ખૂબ જ ઝીણવટપૂર્વક તમે ધ્યાન રાખજો કે લોકસભાના સભ્ય બનવાની યોગ્યતા ધરાવતા હોવા જોઈએ, નહીં કે લોકસભાના સભ્ય હોવા જોઈએ. એની પછી છે લાભના પદ પર હોવા જોઈએ નહીં, મતલબ કોઈ પણ લાભનું પદ, પ્રોફિટ ઓફ ધ ઓફિસ, બરાબર, અથવા તો ઓફિસ ઓફ ધ પ્રોફિટ, તો એ ધરાવતા ન હોવા જોઈએ. દેખો, અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવા જોઈએ છે કે ભારતના બંધારણમાં કોઈ પણ અનુચ્છેદમાં, ભારતનો આપણો જે આખું બંધારણ છે એના કોઈ પણ અનુચ્છેદની અંદર લાભના પદનો ઉલ્લેખ કરવામાં આવેલો નથી. મિત્રો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ધ્યાન રાખજો કે ભારતનું જે બંધારણ છે એના કોઈ પણ અનુચ્છેદમાં લાભના પદનો ઉલ્લેખ કરવામાં આવેલો નથી. પરંતુ બંધારણે આ જવાબદારી સંસદને આપી દીધી કે ભાઈ તમે નક્કી કરો કે કયું લાભનું પદ છે. આ બધી જ આપણે યોગ્યતાઓ જોઈ ગયા, એનો ઉલ્લેખ આપણને ક્યાં જોવા મળે છે? તો કે અનુચ્છેદ 58માં, બરાબર છે. તો આગળ જોઈએ. હવે દેખો, આપણે શું વાત કરી કે બંધારણમાં ક્યાંય પણ લાભના પદનો ઉલ્લેખ કરવામાં આવેલો નથી, લાભનું પદ કયું કયું, બરાબર છે. પણ એમાં એવો ઉલ્લેખ કરવામાં આવેલો છે અનુચ્છેદ 58માં કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલ કે કેન્દ્ર કે રાજ્ય સરકારમાં મંત્રી હોય
તો એ જે છે એ લાભના પદમાં આવતા નથી, બરાબર છે? થોડાક ઉદાહરણો જોઈએ. દેખો રામનાથ કોવિંદ જે બરાબર પહેલા એવો એ બિહારના રાજ્યપાલ હતા, બરાબર છે? જ્યારે એવો રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા મતલબ લડે છે ત્યારે તેઓ બિહારના રાજ્યપાલના પદ પરથી રાજીનામું આપે છે, બરાબર. સેકન્ડ જોઈએ કે 2012માં પ્રણવ મુખર્જી નાણામંત્રી હતા, બરાબર છે? તો તેઓ જ્યારે રાષ્ટ્રપતિના પદ પર ચૂંટણી લડે છે તો તેઓ આ જે પદ છે એના પરથી રાજીનામું આપે છે, બરાબર છે? તો મારો કહેવાનો મતલબ એવો છે કે તેઓ જો આ જે એમના પદ પરથી રાજીનામું નહીં આપતા ને તો પણ ચાલતું. કેમ? કારણ કે અહીંયા અનુચ્છેદ 58માં જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલ કે પછી કેન્દ્ર કે રાજ્ય સરકારમાં કોઈ પણ મંત્રી હોય આ પદો લાભના પદની અંદર આવતા જ નથી, બરાબર છે? તો આશા રાખું આમાં આપને ખ્યાલ આવી ગયો હશે. હવે આગળ જોઈએ મતદાર મંડળ કે એમની જે ચૂંટણી થાય છે એમાં મતદાર મંડળમાં કોણ કોણ હશે. દેખો હંમેશા આ વાતનું ધ્યાન રાખો કે ભારતની અંદર સંસદીય શાસન વ્યવસ્થા છે પણ આપણે પ્રત્યક્ષ રીતે રાષ્ટ્રપતિને ચૂંટતા નથી, આપણને ખ્યાલ જ હશે. કારણ કે આપણે ક્યારેય રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્યારેય વોટ આપવા ગયા છીએ? નથી ગયા, બરાબર છે? તો આપણે એમને ચૂંટીએ છીએ ખરા, પણ કેવી રીતના? પરોક્ષ રીતે, બરાબર છે? પ્રત્યક્ષ રીતે આપણે એમના મતદાન મંડળની અંદર જે એમની ચૂંટણી છે એમાં આપણે વોટ આપતા નથી. તો આનું ધ્યાન રાખજો. હવે દેખો બીજો પ્રશ્ન એ થાય કે કોણ કોણ લઈ શકે છે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ. તો દેખો આનો ઉલ્લેખ આપણને ભારતીય બંધારણના અનુચ્છેદ 54માં જોવા મળે છે કે તેમની ચૂંટણીમાં કોણ કોણ ભાગ લેશે. જોઈએ, દેખો સંસદના બધા જ નિમણૂક થયેલા સભ્યો ભાગ લેતા નથી. સંસદ એટલે આપણને ખ્યાલ છે લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ, બરાબર છે? તો દેખો સૌપ્રથમ જોઈએ લોકસભા અને રાજ્યસભા, બરાબર. તો લોકસભામાં કેટલા સભ્યો હોય છે? 545, બરાબર છે? હવે 545 લોકસભાના સભ્યો અને રાજ્યસભાના વાત કરીએ તો 245. હવે આની અંદર જે નિમણૂક કરેલા સભ્ય મતલબ કે અનુચ્છેદ 331, અહીંયા મિત્રો ખાસ ધ્યાન રાખજો, ઘણીવાર પ્રશ્ન પૂછાય છે લોકસભા જે છે એમાં કયા અનુચ્છેદ અંતર્ગત જે સભ્યોની નિમણૂક કરવામાં આવે છે, તો બે સભ્યની નિમણૂક કરવામાં આવે છે. તો દેખો એમાં અનુચ્છેદ 331 પ્રમાણે બે સભ્યોની નિમણૂક કરવામાં આવે છે, બરાબર. અને રાજ્યસભામાં અનુચ્છેદ 80 પ્રમાણે 12 સભ્યોની નિમણૂક કરવામાં આવે છે, બરાબર છે? તો આ ટોટલ કેટલા થયા? આ જે ટોટલ 2 અને આ 12. આ 12 સભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેતા નથી. હવે દેખો આગળ જોઈએ જે 29 રાજ્યોના નિમાયેલા સભ્યો છે એ પણ ભાગ લેતા નથી. હવે તમને થશે કે ચલો સંસદની તો વાત બરાબર છે કે રાષ્ટ્રપતિ એમની નિમણૂક કરે છે એટલે કદાચ નહીં ભાગ લેતા હોય, પરંતુ રાજ્યમાં જે નિમાયેલ સભ્યો છે એ કેમ ભાગ નથી લેતા? તો તમને ખ્યાલ છે કે રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? હા બિલકુલ, આપનો સાચો જવાબ છે, રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે, બરાબર છે? અને આ સભ્યો જે રાજ્યમાં નિમે છે કોણ નિમે છે? તો રાજ્યપાલ નિમે છે, બરાબર છે? તો સ્વાભાવિક વસ્તુ છે કે આ પણ એક નેચરલ જસ્ટિસ નો આમાં સિદ્ધાંત લાગે છે કે મતલબ એના લીધે રાષ્ટ્રપતિ દ્વારા નિમેલ વ્યક્તિ તેમની નિમણૂક કરે છે, એટલા માટે જે 29 રાજ્યોના નિમાયેલ સભ્યો છે એ એમાં ભાગ લેતા નથી. પછી આગળ છે કે વિધાન પરિષદના સભ્યો ભાગ લેતા નથી. કેમ નથી લેતા? કારણ કે આપણને ખ્યાલ છે વિધાનસભામાં બધા રાજ્યોમાં છે નહીં, બરાબર છે? બધા જ રાજ્યોની અંદર વિધાનસભા છે નહીં, એટલા માટે વિધાન પરિષદના સભ્યો પણ ભાગ લેતા નથી. હવે અહીંયા ધ્યાન રાખો દિલ્હી અને પુડુચેરી એમના જે સભ્યો છે એ ભાગ લે છે, પણ એના માટે આપણે બંધારણમાં એક સુધારો કર્યો હતો, બંધારણીય સુધારો, બરાબર. કયો સુધારો હતો? તો 7મો બંધારણીય સુધારો 1992, એના દ્વારા
જે દિલ્હી અને પોડુચેરીના સભ્યો છે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લે છે. હવે દેખો, ડેરેક ઓબ્રાયન એ પ્રથમ એવા એગ્લો ઇન્ડિયન છે જેમણે 2012માં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપ્યો હતો. સાંભળવામાં તમને કદાચ થોડુંક નય લાગશે, બરાબર, તમે ગમે તે કહો કે સમજાવવાની ખોટી, મતલબ ખોટી સમજણ કે કોઈ ચોપડીમાં ખોટું વાંચી લીધું હોય એને લીધે, પણ આપણને મનમાં આવ્યું કે ગંધી બંધાઈ ગઈ છે કે એગ્લો ઇન્ડિયન હંમેશા તેમની ચૂંટણીમાં ભાગ લેતા નથી. પણ દેખો મિત્રો, બંધારણમાં એવો ઉલ્લેખ છે કે જે રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરેલા સભ્યો છે એ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેશે નહીં. પણ ડેરેક ઓબ્રાયન જે છે, આઈ થિંક પશ્ચિમ બંગાળના છે ભાઈ, અને તેઓ ચૂંટણીમાં જીત્યા હતા તો તેઓ કેમ ભાગ નહીં લે? તો ચૂંટણી, દેખો, એગ્લો ઇન્ડિયન ભાગ લેતા નથી એ વસ્તુ બરાબર છે, પણ એવો ચૂંટણી લડીને મતલબ સંસદમાં આવે તો કેમ નહીં ભાગ લે? તો તેઓ જે છે ચૂંટણી જીત્યા હતા અને તેથી તેમણે જે 2012માં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપ્યો હતો, બરાબર છે. હવે આગળ જોઈએ કે કોણ કોણ બની શકે છે ઉમેદવાર, ઉમેદવાર કોણ કોણ બની શકે, તો જોઈએ. દેખો, સૌ પ્રથમ તો 50 જે સભ્યો છે એ દરખાસ્ત મૂકનારા હોવા જોઈએ અને 50 ટેકો આપનારા હોવા જોઈએ. હવે અહીંયા એક વસ્તુનું ધ્યાન આપો કે આ જે વ્યક્તિઓ છે 50 દરખાસ્ત મૂકનારા અને 50 ટેકો આપનારા કોણ હોવા જોઈએ, તો જે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપે છે એ જ વ્યક્તિઓ હોવા જોઈએ, બરાબર. પછી બીજી વસ્તુ કે સપોઝ માની લો કે આ 50 વ્યક્તિઓ જે છે એ કોઈ એક જ જે સભ્ય હોય, એક જ ઉમેદવાર હોય એના દરખાસ્ત મૂકનાર બની શકે. પછી બીજા વ્યક્તિને, મતલબ કોઈએ એક વ્યક્તિને દરખાસ્ત મૂકી તો બીજા વ્યક્તિને એ ટેકો આપનાર ના બની શકે, બરાબર છે. તો આપને ખ્યાલ આવી ગયો હશે. હવે દેખો, અને જે આપણે જોઈ ગયા એ પ્રમાણે કે જે ચૂંટણીમાં મત આપે છે તેઓ દરખાસ્ત મૂકનાર અને ટેકો આપનાર બની શકે છે. હવે દેખો, 15,000 રૂપિયા ડિપોઝિટ રકમ આરબીઆઈમાં જમા કરાવવાની હોય છે, બરાબર છે. કદાચ એવો ડીડી બનાવી શકે, ચેક આપી શકે, કેશ આપી શકે, ગમે તે રીતના, પણ આ જે 15,000 રૂપિયા છે એ અમને ડિપોઝિટ રકમ જમા કરાવવાની હોય છે, બરાબર છે. હવે ઘણીવાર મિત્રો પૂછીએ છે કે ભાઈ આ 15,000 રૂપિયા જે ચૂંટણી હારી જાય તો એમનું શું થાય છે, મતલબ એક સસ્ટમાં હાઉસ એટલા મત ના મળે તો આ જે પૈસા છે એ એમના જમા થઈ જાય છે, બરાબર છે, એમને ડિપોઝિટ છે રિફંડ થતી નથી. તો એ રકમ ક્યાં જતી હોય છે? તો એ જે રકમ છે એ આરબીઆઈમાં જમા થઈ જતી હોય છે, બરાબર છે. હવે દેખો, આ જે ચૂંટણી પ્રક્રિયા છે એમાં 1971ની વસ્તીને ધ્યાનમાં લેવામાં આવે છે, અને સોરી અહીંયા મારી ભૂલ થઈ ગઈ છે, અહીંયા 2016 નહીં પણ 2026, બરાબર છે, 1971ની વસ્તીને ધ્યાનમાં લેવામાં આવશે અને 2026 સુધી આમાં કોઈ પણ ફેરફાર થશે નહીં, મતલબ આ સ્થિર રહેશે, બરાબર છે. તો આ વસ્તુ ધ્યાન રાખજો. હવે જોઈએ અનુચ્છેદ 71. જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણીની વાત કરતા હોય ત્યારે અનુચ્છેદ 71 ખૂબ જ, એટલે ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. કેમ? દેખો શું કહે છે અનુચ્છેદ 71માં, કે વિધાનસભા ભંગ થઈ જાય, માની લો કે વિધાનસભા ભંગ થઈ ગઈ અથવા બધી જ વિધાનસભા ભંગ થઈ જાય તો પણ રાષ્ટ્રપતિની ચૂંટણી રોકાશે નહીં. કેમ? દેખો, બધું જ ભંગ થઈ જાય પણ રાષ્ટ્રપતિની ચૂંટણી ક્યારેય રોકાતી નથી. આપણું કાયમી ગૃહ છે, આપણને ખ્યાલ છે કે રાજ્યસભા જે આપણું કાયમી ગૃહ છે, બરાબર છે, અને દર બે વર્ષે એના સભ્યો જે છે એ મતલબ અંદરથી નીકળતા હોય છે, બરાબર છે, એમની હોદ્દાની જે હોદ્દાની મુદત છે પૂર્ણ થતી હોય છે, બરાબર છે. તો વિધાનસભા ભંગ થઈ જાય તો કંઈ નહીં પણ રાજ્યસભા પણ રાષ્ટ્રપતિની ચૂંટણી કરાવી શકે છે. માની લો કે ચૂંટણી બાબતે કોઈ વિવાદ થાય તો આની સુનાવણી માત્ર અને માત્ર સંસદે જ કરી શકે અને એ પણ 5 જજોની બેંચ જ કરી શકે, બરાબર છે. કોઈ પણ વિવાદ થાય તેની સુનાવણી માત્ર અને માત્ર સંસદ કરશે અને એ પણ 5 જજો જે હોય એની બેન્ચ જ નક્કી એની સુનાવણી કરી શકે, બરાબર. માની લો કે કોઈએ ફરિયાદ કરવી છે, બરાબર,
કોઈ સભ્ય સેટિસ્ફાઈડ નથી, આપણે ના ફરિયાદ કરી શકીએ એમાં, બરાબર? આપણે ના કરી શકીએ, જે પણ એમની ચૂંટણીમાં મત આપતા હોય એવો જ ફરિયાદ કરી શકે. અને આ ફરિયાદ જે છે એ 30 દિવસની અંદર કરવાની હોય છે, અને ઓછામાં ઓછા 20 સભ્યો દ્વારા આ ફરિયાદ કરી શકાય છે. હવે માની લો કોઈ ફરિયાદ કરી દીધી અને ચુકાદો આવતે 4 મહિના, 5 મહિના, 2 મહિના કે 8-10 મહિના થઈ ગયા, બરાબર? તો આ સમય દરમિયાન આપણા રાષ્ટ્રપતિ જે પણ કાર્યો કરે એ વેલિડ ગણાશે, બરાબર છે? બધા કાયદો, બધા જે પણ કાર્યો છે એ કાયદેસર ગણાશે. પછી માની લો કે પિટિશન અધિકારી, બરાબર છે? પિટિશન અધિકારી જે હોય છે એ ક્યારેક લોકસભાના અને ક્યારેક રાજ્યસભાના મહાસચિવ હોય છે. કોણ હોય છે પિટિશન અધિકારી? પ્રશ્ન પૂછાઈ શકે આવો હાલના ટ્રેન્ડ પ્રમાણે, બરાબર? કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પિટિશન અધિકારી, બરાબર? તો એ કોણ હોય છે? તો દેખો, ક્યારેક લોકસભા અથવા તો ક્યારેક રાજ્યસભા, આ બંનેના જે મહાસચિવ હોય છે વારાફરતી તેમના પિટિશન અધિકારી રહેતા હોય છે, બરાબર? હવે દેખો, આ જે ટોપિક છે એમાંથી કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે એની થોડીક આપણે ચર્ચા કરી લઈએ. તો કોમેન્ટમાં જવાબ લખી દેજો, આપની સ્ક્રીન પર આપણે દેખાતું જ હશે કે રાષ્ટ્રપતિની યોગ્યતાઓના સંદર્ભમાં નીચેના વિધાનો ચકાસો, બરાબર? તપાસ કરો તમે કે શું ભૂલ છે આમાં. દેખો, આપણો એ ઓપ્શન્સ છે, ભારતના નાગરિક હોવા જોઈએ, આપણે એમની યોગ્યતાઓમાં ચર્ચા કરી ચૂક્યા છીએ. આપને જો કદાચ જવાબ આવડતો હોય તો કોમેન્ટ બોક્સમાં લખી દો, જેથી મને પણ ખ્યાલ આવે કે આપને આમાં ખ્યાલ આવે છે, બરાબર? શું છે? સૌપ્રથમ ભારતના નાગરિક હોવા જોઈએ. સેકન્ડ છે, ઓછામાં ઓછી ઉંમર 35 વર્ષ હોવી જોઈએ. થર્ડ છે, લોકસભાના સભ્ય હોવા જોઈએ. અને ચોથું છે, લાભના પદ પર હોવા જોઈએ. તો આનો છે જવાબ, છે તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. હવે કદાચ પ્રશ્ન એવો પણ પૂછાઈ શકે કે જે રાષ્ટ્રપતિ છે એમના પદનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં કરવામાં આવેલો છે? તો એ પણ તમે કોમેન્ટ બોક્સમાં લખી દેજો કે એમના પદનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં કરવામાં આવેલો છે. તો આજનો વિડીયો આપણો અહીંયા પૂરો થાય છે. જો કદાચ તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને કંઈક આપના સલાહ સૂચન હોય તો એ પણ નીચે કોમેન્ટ બોક્સમાં લખજો, જેથી આપણે સુધારો વધારો કરી અને સારી ક્વોલિટી આપણા વિદ્યાર્થી મિત્રોને પ્રોવાઈડ કરી શકીએ, બરાબર છે? સો થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. જય હિન્દ.